हेलो फ्रेंड्स, जो आज नो आपणे टॉपिक श्वसन सपाटी विषय जोईशु। तो आपणा शरीरनी अंदर फेफसानी जे दीवाल छे, जे वायुकोष्ठो छे, ते श्वसन सपाटी तरीके काम करता होय छे। अळस्यानी अंदर त्वचा ए श्वसन सपाटी तरीके काम करे छे। देठकानी अंदर झालरो જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય છે ત્યારે ઝાલરો દ્વારા શ્વસન કરે છે, પછી તે ત્વચા દ્વારા શ્વસન કરે છે અને ફેફસા દ્વારા પણ શ્વસન કરી શકે છે। તો આ બધા જે અંગ ભાગ છે તે શ્વસન સપાટીના લક્ષણો ધરાવતા હોય છે, માટે તે શ્વસન સપાટી તરીકે કામ કરતા હોય છે। તો શ્વસન સપાટી કયા લક્ષણો ધરાવે છે? દેડકાની અંદર ત્વચા એ શ્વસન સપાટી તરીકે કામ કરે છે, પરંતુ આપણી ત્વચા એ શ્વસન સપાટી તરીકે કામ કરતી નથી। તો શ્વસન સપાટી એ કેવા લક્ષણો ધરાવતી હોવી જોઈએ? तो श्वसन सपाटी ये पातली होवी जोईए, बीजो भीनी होवी जोईए, त्रीजो चीकणी होवी जोईए। तो श्वसन सपाटी पातली, भीनी अने चीकणी होवी जोईए। बीजो ते वातावरणना सीधा संपर्कमां होवी जोईए। तो देठकानी त्वचा पण वातावरणना सीधा संपर्कमां होय छे। આપણી ત્વચા વાતાવરણના સીધા સંપર્કમાં હોય છે, પરંતુ તે પાતળી કે એટલી બધી ભીની હોતી નથી। ત્યાર પછી રુધિર કેશિકાઓ યુક્ત હોવી જોઈએ। આ લક્ષણો ધરાવતા હોય તો જ તે અંગ શ્વસન સપાટી તરીકે કામ કરી શકે છે। તો આપણું જે ફેફસા છે તે આ બધા લક્ષણો ધરાવે છે, માટે આપણે ફેફસા છે તે શ્વસન સપાટી તરીકે કામ કરતી હોય છે। શ્વસન સપાટી વિશે આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજવાનું છે મિત્રો। તો જે વાયુકોષ્ઠો છે ને આ રુધિર કેશિકા છે, આ શું છે મિત્રો? વાયુકોષ્ઠ છે, રુધિર કેશિકા। વાયુકોષ્ઠોની આજુબાજુ પુષ્કળ સંખ્યામાં શું આવેલી હોય છે? રુધિર કેશિકાઓ હોય છે। આ જે રુધિર કેશિકાની અંદરની બાજુએ, એટલે કે રુધિર કેશિકાની જે દિવાલ છે એ એક સ્તરની બનેલી હોય છે, તે સ્તરની અંતછત કહેવામાં આવે છે। રુધિર કેશિકાનું આ અંતછત છે। જ્યારે વાયુકોષ્ઠોની દિવાલ પણ એક સ્તરની બનેલી હોય છે, પાતળી હોય છે, તેની દિવાલની અંદર વાયુકોષ્ઠીય અધિચ્છદ આવેલું હોય છે। આ વાયુકોષ્ઠીય અધિચ્છદ છે, આ ઉપરાંત તેમાં કેટલેક સ્થાને ડસ્ટ કોષો પણ આવેલા હોય છે, જે એક મેક્રોફેજ નું કામ કરતા હોય છે। અહીં તે ડસ્ટ કોષ આ ઉપરાંત કેટલાક ફાઇબ્રોબ્લાસ્ટ પણ હોય છે। તો વાયુકોષ્ઠોની દિવાલમાં આટલા બધા પ્રકારના કોષો ત્યાં જોવા મળતા હોય છે। જોઈ લઈએ હવે તે કોષો શું કામ કરતા હોય છે ત્યાં। વાયુકોષ્ઠની દિવાલ, વાયુકોષ્ઠની દિવાલની અંદર કયા કયા સ્તરો હોય છે? તો એક ડસ્ટ કોષ, જેને આપણે ફેગોસાઇટ્સ પણ કહેવામાં આવે છે,
बीजू भाई कोष्टीय अधिच्छेद बायकोष्टीय अधिच्छेद से तेनी अंदर टाइप एक अने टाइप बे आम बे प्रकारना कोषो त्या जोवा मळे छे टाइप एक प्रकारना कोष अने टाइप बे प्रकारना कोष आ उपरांत फाइब्रोब्लास्ट पण होय छे टाइप एक प्रकारना जे कोषो होय छे तेनु प्रमाण 95% होय छे જ્યારે ટાઈપ 2 પ્રકારના જે કોષો છે તે ટોટલ બાયકોષ્ટીય અધિચ્છદ જે પેશીના કોષો છે તેના 5% કોષો જ ટાઈપ 2 પ્રકારના હોય છે ટાઈપ 1 પ્રકારના જે કોષો છે તેને લાદીસમ અધિચ્છદ પેશીના કોષો હોય છે લાદીસમ અધિચ્છદ જે કોષો માત્ર પ્રસરણની ક્રિયા સાથે સંકળાયેલા છે જ્યારે ટાઈપ 2 પ્રકારના જે 5% જે કોષો છે તે ઘનાકાર અધિચ્છદ પેશીના બનેલા હોય છે આ જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો ઉપર સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે એ કોષોની અંદર ગ્રેન્યુલ્સ પણ જોવા મળે છે માટે ટાઈપ 2 પ્રકારના જે બાયકોષ્ટીય અધિચ્છદ કોષો છે તેને ગ્રેન્યુલર फुफ्फुस कोषो पण કહેવામાં આવે છે फुफ्फुस કોષ પણ કહેવામાં આવે છે તેને સેપ્ટલ સેલ પણ કહેવામાં આવે છે ત્રીજું નામ તેનું સેપ્ટલ સેપ્ટલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હોય છે તે તેના ઉપર સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે એ સૂક્ષ્મ રસાંકુરો દ્વારા તે કેટલાક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે સિક્રેશન કરતા હોય છે તો પ્રવાહીનો સ્ત્રાવ કરે છે પ્રવાહીનો અને સર્ફેક્ટન્ટ દ્રવ્યનો તે સ્ત્રાવ કરે છે પ્રવાહી એટલે કે ચિકાશયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય છે ત્યાં તો જો ટાઈપ 2 પ્રકારના કોષો એકલો પ્રવાહીનો સ્ત્રાવ કરે તો વાયુકોષ્ઠો શું થઈ જાય છે ચીપકાઈ જતા હોય છે પણ એ પ્રવાહીની સાથે તે સર્ફેક્ટન્ટ દ્રવ્યનો પણ સ્ત્રાવ કરતા હોય છે ને સર્ફેક્ટન્ટ દ્રવ્ય એ વાયુકોષ્ઠોને ચીપકાવા દેતું નથી કારણ કે વાયુકોષ્ઠોમાં તે પૃષ્ઠતાણને તે શું કરે છે ઘટાડે છે તો સર્ફેક્ટન્ટ દ્રવ્ય શું કામ કરે છે વાયુકોષ્ઠોના પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન જેને કહે સરફેસ ટેન્શનને શું કરે છે ઘટાડે છે પૃષ્ઠતાણને શું કરે છે ઘટાડે છે તો વાયુકોષ્ઠોની જે દિવાલનું જે પૃષ્ઠતાણ ઘટવાને પરિણામે વાયુકોષ્ઠો ચીપકાઈ જતા નથી તો વાયુકોષ્ઠોને ચીપકાતા અટકાવવા માટે સર્ફેક્ટન દ્રવ્ય જરૂરી છે આ સર્ફેક્ટન દ્રવ્ય સાનું બનેલું છે તો સર્ફેક્ટન દ્રવ્યના બંધારણમાં ફોસ્ફોલિપિડ જેને આપણે લેસિથિન કહીએ છીએ અને લિપોપ્રોટીન આવેલા હોય છે તો ટાઈપ 1 પ્રકારના જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોની અંદર જે અંતઃકોષરજાળ છે અંતઃકોષરજાળમાંથી ફોસ્ફોલિપિડ અને લિપોપ્રોટીનનું નિર્માણ થાય છે જે ગોલગીકાયમાં આવે છે અને ગોલગીકાયમાંથી પુટિકાઓ સ્વરૂપે તે મુક્ત થાય છે જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો દ્વારા તે બહાર સ્ત્રવતું હોય છે જેને આપણે સર્ફેક્ટન દ્રવ્ય કહીએ છીએ ને આ સર્ફેક્ટન દ્રવ્ય એ વાયુકોષ્ઠોનું પૃષ્ઠતાણને શું કરે છે ઘટાડે છે જેથી વાયુકોષ્ઠો ચીપકાઈ જતા નથી પરંતુ આ જે સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ જ્યારે બાળક 20 થી 22 અઠવાડિયાનું થાય છે ત્યાર પછી તેની અંદર નિર્માણ પામે છે સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ ક્યારે થાય છે તો બાળક 20 થી 22 અઠવાડિયા ડિયાનો ગર્ભ થાય છે તે વખતે 20 થી 22 અઠવાડિયાનો ગર્ભ વિકાસ થાય તે વખતે તેની અંદર આ સર્ફેક્ટન દ્રવ્યનું શું થાય છે નિર્માણ થતું હોય છે પરંતુ 20 અઠવાડિયા પહેલાનો જો ગર્ભ હોય ને તેની જો ડિલિવરી થઈ જાય તો તેના જે ફેફસાની વાયુકોષ્ઠોની અંદર સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ થતું હતું
નથી માટે તે બાળકો જ્યારે શ્વાસ લે છે ત્યારે બરોબર છે કે વાયુકોષ્ઠો ખુલ્લા હોય છે પરંતુ જેવો તે ઉચ્છવાસ બહાર કાઢે છે તરત આ વાયુકોષ્ઠો ચીપકાઈ જાય છે વાયુકોષ્ઠો ચીપકાઈ જાય છે ફરી પાછી તે નવેસરથી વધારાનું તે ફરી તે શ્વાસ લઈ શકતા નથી માટે તેવા બાળકોને જો જીવાડવા હોય તો આપણે તેને ડોક્ટરની સારવાર આપતા હોઈએ છીએ તો ડોક્ટર જોડે જ્યારે લઈ જઈએ છીએ ત્યારે ડોક્ટર તેમને સ્ટીરોઈડના ઇન્જેક્શન આપે છે તો 20 અઠવાડિયા પહેલાનો જે ગર્ભ હોય છે 20 અઠવાડિયા પહેલા જો ડિલિવરી થાય તો ડોક્ટર શું આપે છે સ્ટીરોઈડના ઇન્જેક્શન આપી શું કરે છે સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ કરે છે એટલે કે લેસિથિનનું નિર્માણ કરવામાં આવે છે આપી સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ 22 અઠવાડિયા પછી જો તેનો જો ડિલિવરી થાય તો તેને તે બાળક સ્વસ્થ હોય છે તેનું શ્વસનતંત્ર સારી રીતે વિકાસ પામેલું હોય છે તો ટાઈપ 2 પ્રકારના જે કોષો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ કોષો છે ભલે 5% છે પરંતુ તેમાંથી સર્ફેક્ટન દ્રવ્યનો સ્ત્રાવ થતો હોય છે અને સર્ફેક્ટન દ્રવ્ય વાયુકોષ્ઠોને ચીપકાવા દેતા નથી જે લોકો ધૂમ્રપાન કરે છે ધૂમ્રપાનને પરિણામે જે ધુમાડો જે શ્વસનતંત્રની અંદર એટલે કે વાયુકોષ્ઠોમાં જાય છે એ વાયુકોષ્ઠોની દિવાલમાં ટાઈપ 2 પ્રકારના કોષોનો નાશ થઈ જાય છે પરિણામે તેવા જે વ્યક્તિઓના ફેફસાની અંદર પણ સર્ફેક્ટન દ્રવ્યનું નિર્માણ થતું નથી પરિણામે તેમના પણ વાયુકોષ્ઠો શું પામતા હોય છે નાશ પામતા હોય છે તો વાયુકોષ્ઠીય અધિચ્છદ 2 પ્રકારના કોષો છે ટાઈપ 1 અને ટાઈપ 2 ટાઈપ 1 પ્રકારના કોષોનું પ્રમાણ વધારે છે પરંતુ તે પ્રસરણની ક્રિયા સાથે સંકળાયેલા છે ડસ્ટ કોષો તો આ બધા જે ડસ્ટ કોષો છે તેને આપણે ફેગોસાઇટ્સ કહીએ છીએ તે સૌથી નાનામાં નાના કદના જે ડસ્ટ પાર્ટિકલ કોઈ સંજોગોમાં વાયુકોષ્ઠોની અંદર પ્રવેશે છે ત્યારે આ ડસ્ટ કોષો તેમને ત્યાંથી દૂર કરે છે આ ઉપરાંત કેટલાક ડેબ્રિસ જે દ્રવ્યો છે જે વિઘટિત દ્રવ્યો છે તેમને પણ આ ફેગોસાઇટ શું કરે છે દૂર કરે છે તો નાના ડસ્ટ પાર્ટિકલ અને ડેબ્રિસ એટલે કે વિઘટિત દ્રવ્યોને દૂર કરે છે કોણ ડસ્ટ કોષો તો ડસ્ટ કોષો એ નાના ડસ્ટ પાર્ટિકલ્સ અને ડેબ્રિસ દ્રવ્યોને ત્યાંથી શું કરે છે દૂર કરવા માટે આવેલા હોય છે ત્યાર પછી ફાઇબ્રોબ્લાસ્ટ છે તે ઇલાસ્ટિન ફાઇબર તંતુનું નિર્માણ કરે છે ઇલાસ્ટિક ફાઇબર તંતુ ઓનું શું કરે છે નિર્માણ કરે છે એ ઇલાસ્ટિક ફાઇબર તંતુઓ છે તે ટાઈપ 1 પ્રકારના કોષોની નીચેની બાજુએ તે બેઝમેન્ટ બનાવે છે જેથી વાયુકોષ્ઠોની સ્થિતિસ્થાપકતા ત્યાં જળવાઈ રહેતી હોય છે તો વાયુકોષ્ઠોની સ્થિતિસ્થાપકતા માટે ઇલાસ્ટિક દ્રવ્યનું જે નિર્માણ ફાઇબ્રોબ્લાસ્ટ કોષો દ્વારા થતું હોય છે ને ફાઇબ્રોબ્લાસ્ટ કોષો દ્વારા નિર્માણ પામેલું જે ઇલાસ્ટિક દ્રવ્ય છે એ ટાઈપ 1 પ્રકારના જે વાયુકોષ્ઠીય અધિચ્છદ પેશીના કોષો છે જે પ્રસરણની ક્રિયા સાથે સંકળાયેલા છે તેની નીચેની બાજુએ તે બેઝમેન્ટ બનાવે છે તો આપણે આ વાયુકોષ્ઠોની દિવાલમાં કયા કયા પ્રકારના કોષો છે તેની અહીંયા આગળ રૂપરેખા જોઈ આ વિધિર કેશિકાનું અંત અધિચ્છદ છે પરીક્ષાની અંદર પૂછે કે શ્વસન સપાટીની થિકનેસ કેટલી હોય છે તો થિકનેસ તો શ્વસન સપાટીમાં કયા કયા સ્તરો હોય છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ તો શ્વસન સપાટી કયા સ્તરો હોય છે મિત્રો તો 3 સ્તરો હોય છે એક તો આ વાયુકોષ્ઠીય અધિચ્છદ ત્યાર પછી બીજું આધારક દ્રવ્ય અહીંયા આધારક દ્રવ્ય આવેલું હોય છે બે આવરણોની વચ્ચે અને ત્રીજું રુધિર કેશિકાનું અંતઃછદ તો શ્વસન સપાટીની રસ્તામાં આ 3 સ્તરો હોય છે ને એ 3 સ્તરોની જે થિકનેસ હોય છે આ જે થિકનેસ હોય છે તો શ્વસન સપાટીની થિકનેસ 0.2 થી 0.5 માઇક્રોમીટર જેટલી હોય છે
એટલે કે બીજે શબ્દોમાં તમારે એનસીઆરટી માં આપેલું છે કે એક માઇક્રોમીટર થી ઓછી કદની હોય છે, એટલે કે શ્વસન સપાટીની જે થિકનેસ તેનો જે ડાયામીટર કેટલો હોય છે, પોઈન્ટ 2 થી 0.5 માઇક્રોમીટર જેટલો હોય છે, એટલે કે એક માઇક્રોમીટર થી ઓછી હોય છે તેની થિકનેસ. આમ જોવામાં આવે તો જે આરબીસી અહીંયા આગળ શું હોય છે, આરબીસી જતા હોય છે, આ આરબીસી નો જે ડાયામીટર હોય છે તેના 16મા ભાગ જેટલી તેની થિકનેસ જોવા મળે છે. તો આરબીસી ના ડાયામીટર ના 16મા ભાગ જેટલી તેની થિકનેસ, શ્વસન સપાટીની થિકનેસ હોય છે. આ જે વાયુ કોષ્ટો હોય છે તે બંને ફેફસાની અંદર વાયુ કોષ્ટોની સંખ્યા બંને ફેફસામાં થઈને 300 થી 500 મિલિયન જેટલા હોય છે, એટલે કે કરોડ 300 થી 500 મિલિયન વાયુ કોષ્ટો આવેલા હોય છે. ને આ વાયુ કોષ્ટોની જે સપાટીને શું સીધી કરવામાં આવે, તેની જે આ દિવાલને આમ સીધી કરીએ તો 80 મીટર સ્ક્વેર જેટલો એરિયા રોકે છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો 807 ફૂટ સ્ક્વેર જેટલો એરિયા તે રોકતી હોય છે. 80 મીટર સ્ક્વેર કરો કાં તો 807 ફૂટ સ્ક્વેર જેટલો એરિયા તે રોકે છે. 807 ફૂટ સ્ક્વેર એરિયા એ રેક્વેટ જે બોલની જે ગેમ હોય છે, જે ગેમ છે તે કેવી રીતે રમવામાં આવે છે મિત્રો, તો જ્યારે તમે લોન ટેનિસ જે રમો છો, લોન ટેનિસ ની અંદર બોલ હોય છે, એક તમારી જોડે રેકેટ હોય છે ને તેની અંદર પણ ખેલાડીઓ સામસામે રમતા હોય છે, તેની વચ્ચે નેટ બાંધેલી હોય છે, તો એવી જ રીતે રેકેટ બોલ જે ગેમ હોય છે તે ઇન્ડોર ગેમ હોય છે. ઇન્ડોર ગેમ ની અંદર જેવી રીતે ટેનિસ બોલ ની અંદર જેવી રીતે રેકેટ અને બોલ હોય છે, તેવી જ રીતે અહીંયા પણ રેકેટ અને બોલ હોય છે, પરંતુ સામે જે દિવાલ હોય છે દિવાલ ઉપર તે દડાને મારવામાં આવતો હોય છે, તેમાં પણ બે ખેલાડીઓ દ્વારા એ ગેમ રમવામાં આવે છે, જેને રેકેટ બોલ ગેમ કહેવામાં આવે છે. ને રેકેટ બોલ ગેમ નો જે ગ્રાઉન્ડ હોય છે એ ગ્રાઉન્ડ નો એરિયા પણ 807 ફૂટ સ્ક્વેર જેટલો હોય છે. તો વાયુ કોષ્ટો ને જો સીધા કરવામાં આવે તો રેકેટ ગેમ બોલ ની જે ગ્રાઉન્ડ હોય છે તેટલા ગ્રાઉન્ડ જેટલા એરિયા તે રોકે છે. તો આ ચાર આવરણો છે, પરંતુ શ્વસન સપાટીના સ્તરો કેટલા છે, તો આ ત્રણ સ્તરો છે. વાયુકોષ્ઠી અધિચ્છદનું સ્તર છે, ત્યાર પછી આ આધારક દ્રવ્યનું સ્તર છે, અને ત્યાર પછી આ રુધિર કેશિકાનું અંતઃછદ છે. તો આ ત્રણ સ્તરો જોવા મળતા હોય છે, પરંતુ શ્વસન સપાટીના આવરણો પૂછે તો ચાર આવરણો હોય છે. તો કેટલીક વાર તમારે પ્રશ્ન એવો આવે છે કે કેટલીક વાર કન્ફ્યુઝ કરતો હોય છે, બરોબર, તો આ પણ વસ્તુ તમે ત્યાં સમજી શકો છો. થેન્ક યુ.